नमस्कार दोस्तों, एसपी मीडियामां तमारो हार्दिक स्वागत छे। पश्चिम बंगाळथी गुलाब વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને ગુજરાત આવ્યા બાદ તે અરબી સમુદ્રમાં મળીને ચક્રવાતમાં ફેરવાયું છે। જોકે ચક્રવાતથી ગુજરાતને ખતરો ન હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે, કારણ કે આગામી સમયમાં આ સાયન વાવાઝોડું પાકિસ્તાન તરફ આગળ વધશે તેવી સંભાવના છે। આ પછી વાવાઝોડું ત્યાંથી યુએઈ તરફ આગળ વધશે। જોકે ચક્રવાતને કારણે કચ્છ તથા સૌરાષ્ટ્રમાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પછી સમય જતાં વરસાદનું જોર ઘટવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સમયમાં વરસાદનું જોર ઘટશે। જો કે આજના દિવસ દરમિયાન કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ડિપ્રેશન અરબી સમુદ્રમાં મળ્યા પછી તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને જે બાદ તે ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર તરફ આગળ વધશે તેવી સંભાવના છે। રાજ્યના દક્ષિણ વિભાગમાં પણ આજે વરસાદ થઈ શકે છે। આમ છતાં ગઈકાલે માછીમારોને 3 દિવસ સાવધાન રહેવાની અને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી હતી। આ તરફ મોરબીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના લીધે મચ્છુ ડેમ 80% જેટલો ભરાઈ જવાથી 32 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા। જો ડેમમાં પાણીની આવકમાં આગામી સમયમાં સતત વધારો થશે તો ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી શકે છે। રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધારે જૂનાગઢ, અમરેલી, દ્વારકા, જામનગર અને રાજકોટમાં ભારે વરસાદ નોંધાયો છે। આગામી 4 દિવસમાં રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી અને આ સિવાય રાજ્યના દરિયાપટ્ટી વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે છે। તો બસ આ વિડીયો ફરી મળીશું નવા વિડીયો સાથે।